વેપારીનું અપહરણ. ત્રણ શખ્સ 5 લાખની ખંડણી માગી. જી હા, આવી ઘટના જૂનાગઢમાં ભાગ્યે જ સામે આવે છે. ગઈકાલે જૂનાગઢ પોલીસે 3 શખ્સની ધરપકડ કરી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા 3 શખ્સ વેપારીના વેરી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા વેપારી સાથે ઠગાઈ થઈ છે. નામ હિતેશ સંખાણી, રહેવાસી જૂનાગઢ, ઓળખ વેપારી. આ હિતેશ સંઘાણી જૂનાગઢ ધોરાજી રોડ પર સોડાના મશીન અને એસેન્સ બનાવવાનું કારખાનું ચલાવે છે. આ હિતેશ સંઘાણી હની ટ્રેપનો શિકાર બન્યા છે. એક ઠગ ટોળકે હિતેશ સંઘાણીનું અપહરણ કર્યું અને 5.5 લાખ રૂપિયાની ખંડણી માગી. અપહરણ કરી જનાર એક મહિલા અને તેના પતિ સહિત 3 પુરુષ આરોપીને જામનગર પોલીસે કલ્યાણપુર નજીક ટોલ નાકા પરથી ઝડપી લઈ જૂનાગઢ પોલીસે આરોપીઓનો કબજો સોંપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. કોણ છે આરોપી? શા માટે કર્યું અપહરણ? પૂરી ઘટનામાં પૈસાના કારણે આ ખેલ થયો છે. 3 આરોપીને પૈસાની જરૂરિયાત હતી. આ માટે વેપારીને અપહરણ કરી પૈસા પડાવી લેવાનો ખેલ કર્યો. આ ઘટનાની જાણ જૂનાગઢ પોલીસને કરવામાં આવતા જૂનાગઢના કાર્યવાહક એસપી રવિ તેજાનાએ સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમ અને ખંભાળિયા તેમજ જામનગર પોલીસની મદદ લીધી અને જે દરમિયાન આરોપીઓની કાર હર્ષદ ચેકપોસ્ટ ઉપર પહોંચતા ખંભાળિયા પોલીસના 5 કર્મચારીઓએ આ કારને રોકી જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. આથી જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીઓનો કબજો લઈ ફરિયાદીને મુક્ત કરાવ્યા હતા. કેવો છે આરોપીનો ભૂતકાળ? પૂરી ઘટનામાં 3 આરોપી છે, પરંતુ હાલ પોલીસે 2 આરોપીઓને બતાવ્યા છે. આ બંને શખ્સને ખંભાળિયાથી ઝડપી લેવાયા. આરોપી નંબર 1 ભરત ગોરાણિયા, આરોપી નંબર 2 આરતી ઉર્ફે રેખા. પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે કે આરોપી રેખા ફરાર છે, ત્યારે ભરતને ઝડપી લેવામાં આવ્યો છે. તો વેપારીનો છુટકારો થતા સંઘાણી પરિવારે રાહતનો શ્વાસ લીધો. 5.5 લાખ રૂપિયા આપવાના છે મારા પાર્ટીને, તો તું એને કહી દે કે 5.5 લાખ રૂપિયા મને પોરબંદર આપી દે મારા નામ ઉપર. પછી એને વચ્ચે પાછો બીજો વખત ફોન કર્યો ત્યારે એવી ધમકી આપી મારા ભાઈને. એમ કીધું કે જો તું પૈસા નહીં મોકલ ને આમ સાઈડમાં એ હું વાત કરતો હતો એ, અને બોલ્યું કે મારા ભાઈને એવું કીધું કે તું પૈસા નથી તો તારા ભાઈને હું પતાવી દઈશ. અને મને પણ બહુ ધમકી આપી છે કે તું ગમે એ કરીશ અમે તને પતાવી દઉં. અમે તો એ કે 1 લાખ રૂપિયો તારું ખૂન કરી અને અમે 1 લાખ રૂપિયામાં છૂટી જશું, એટલે અમારામાં તેવડ છે. ઇસમાં મેઇન આરોપી હૈ એક ભરતભાઈ કુછલિયા, ફિર રાજેન્દ્ર ગોરાણિયા ઓર એક ઓમ બડાલિયા, ઓર ઇનકે સાથ ભરતભાઈ કી વાઇફ હૈ રેખાબેન. જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, તેનો આ દાખલો છે. જો પોલીસ ઢીલી નીતિ રાખશે તો આવનાર દિવસોમાં વધુ વગવાશે. બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ.